ભારત રાજ્યમાં તોકતે વાવાઝોડુંની આગાહી છે એ વાવાઝોડું સોળ તારીખે ગુજરાતમાં એન્ટર કરશે સત્તર અને અઢારમી તારીખ અને જે અત્યારે જે વિન્ડની સ્પીડ વગેરે જોઈને જે આઈએમડી તરફથી જે સૂચના મળી છે એ પ્રમાણે સત્તર અને અઢાર તારીખ વચ્ચે જામનગર જિલ્લામાં પ્રવેશ કરશે અને જામનગરથી કચ્છ બાજુ નીકળી જવાના છે મારી ખાસ વિનંતી છે આપ સૌને કે આપ લોકો બધા લોકો તાકેદારીના ભાગરૂપે જે કંઈ આપણે સૂચના મળે એ સૂચનાનું પાલન કરશો સાગર ખેડુ મિત્રો ગઈકાલથી આપણે તૈયાર કરી રહ્યા છીએ કે જે કોઈ લોકો સાગર ખેડવા માટે ગયા હોય એ લોકો બધા પરત ફરે પણ હજી એકસો ચાર જેટલા ખેડુ ભાઈઓ અત્યારે સાગરમાં છે એને આપણે વિનંતી કરીએ છીએ અને રિક્વેસ્ટ પણ કરીએ છીએ કે આપ લોકો તાકી તાકીદે ઝડપી આપ લોકો આવી જાઓ અને સાથે સાથે અગર કોઈ પણ મિત્રો એમાં અત્યારે નીકળવાનો ટાળે અને કોઈ નીકળતા હોય તો પણ એને સમજાવવાનો આપ લોકો પ્રયાસ કરશો ખેડૂતોને મારી એક વિનંતી છે ખેડૂતોને અને એપીએમસીને અને જે કોઈ ખરીદ વેચાણ સંઘ છે કે ખુલ્લામાં આપણી અગર કોઈ પણ જણસી પડી હોય તો એને આપણે તાકેદારીના ભાગરૂપે એમને સેફ જગ્યા ઉપર આપ એને રાખશો જેથી કે આપણે કંઈ નુકસાન ન થાય બહુ તીવ્રથી અતિ તીવ્ર ગતિથી વાયુનો વેગ રહેશે અને સાથે સાથે વરસાદ થવાની શક્યતા છે એના અનુસંધાને જે લોકોના ઘર કાચા હોય કે પતરાવાલી હોય તો આ બધાને હું વિનંતી કરું છું કે આ બાવીસ ગામ અમે આઈડેન્ટિફાઈ કરી છે જે લોકો નીચાણના વિસ્તારમાં છે એ જગ્યા ઉપર અમારી વહીવટીની ટીમ પોલીસ સાથે ત્યાં રહેશે અને આપને ખસેડવાનો પ્રયાસ કરશે મારી વિનંતી છે કે આપ લોકો અમને મદદ કરીને અને સહયોગ આપશો સાત અગરિયા ના જે મોટા મોટા જે સોલ્ટ વર્ક્સ છે ત્યાં લોકો અગરિયા ભાઈઓ બહેનો છે મારી વિનંતી છે આપ લોકોને કે આપ લોકો તાત્કાલિક દરિયામાંથી જે વિસ્તારમાં આપ કામ કરી રહ્યા છો અગરમાંથી આપ લોકો નીકળીને અને સેફ લોકેશન ઉપર જવાનો પ્રયાસ કરો જાહેર જનતાને મારી વિનંતી છે કે આપણા ઘરની આજુબાજુ અગર કોઈ પણ કમજોર મકાન હોય કે કોઈ પણ કોમર્શિયલ સ્ટ્રકચર હોય કે કોઈપણ જગ્યા ઉપર તકતી કે હોર્ડિંગ વગેરે હોય તો એ બધા તકતીને કારણે નુકસાન પડી શકે છે આપ લોકો તાત્કાલિક સ્થાનિક પ્રશાસનને મદદ કરીને અને એને સૂચના આપો જેથી એ લોકો પણ આવીને અને આને દૂર કરી શકે લોકોને વિનંતી છે મારી કે આપ લોકો મીણબત્તી બાકસ ટોર્ચ વગેરે આપ લોકો તૈયાર કરી રાખજો કેમ કે કદાચ સત્તરમી તારીખ અને અઢારમી તારીખ આપણને આ બધાની જરૂરત પડી શકે છે જે કોઈ ઘરમાં નાના બાળકો છે અને સગર્ભા બહેનો છે જેની ડિલિવરી લગભગ પંદર દિવસના દરમિયાનમાં થવાનો છે આપ લોકોને વિનંતી છે કે આપ ડૉક્ટરને સંપર્ક કરીને અને કોઈ સેફ જગ્યા ઉપર શિફ્ટ થવાનો પ્રયાસ કરશો સાથે સાથે જે કોઈ ઘરમાં વૃદ્ધ લોકો છે એ લોકો પણ જરૂરી દવાઓ વગેરે સાથે રાખે અને આ જે તોકતે વાવાઝોડું છે એના સાથે અમારે જે ડીલ કરવાના છે એમાં આપ લોકો મદદરૂપ થશો સત્તરમી તારીખથી હું બધા લોકોને વિનંતી કરું છું કે આપ લોકો ઘરથી બિલકુલ નીકળવાનો ટાળજો કેમ કે કોઈ પણ સંજોગમાં જ્યારે આ વાવાઝોડું આવશે ત્યારે આપણને જાનમાલનું નુકસાન પણ થઈ શકે છે સાથે સાથે મારી વિનંતી છે આપ લોકોને કે ન્યૂઝ ચેનલો મારફતે કે મીડિયાના મિત્રો મારફતે અને જે અમારા તરફથી જે બુલેટિન જાહેર થાય છે એના ઉપર આપ નજર રાખશો ધન્યવાદ તો તે વાવાઝોડાની જે આગાહી આપણને મળી છે તે સંબંધમાં જામનગર વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા પણ જે કંટ્રોલ રૂમ છે આના માટેનો એ ચોવીસ બાય સાત પૂરા ચોવીસ કલાક માટે કાર્યરત કરી દેવામાં આવ્યા છે સાથે સાથે દરેક વોર્ડ વાઇજ અમારી કાર્યરત કરવામાં આવી છે સાધન સામગ્રી સાથે આ ટીમો કાર્યરત રહેશે એ ઉપરાંત ફાયર શાખા ખાતે પણ ફાયરની ટીમ તમામ સાધન સામગ્રી સાથે સજ્જ રહેશે ખાસ કરીને ભયજનક મકાનો છે એ લોકોને આપણે વ્યક્તિગત રીતે નોટિસો આપી દીધી છે ખસી જવા માટે અથવા તો જર્જરિત પાર્ટ એના ઉતારી લેવા માટે પણ જણાવવામાં આવેલ છે તો મારી આ તબક્કે એ સૂચન છે કે જેના પણ મકાનો ભયજનક છે અને અમારા જાણ કરવામાં આવ્યા છે અમારા તરફથી એવા તમામ લોકોએ ઘરમાંથી નીકળીને સલામત જગ્યાએ ખસી જવું જરૂરી છે એ ઉપરાંત શહેરના વિસ્તારોમાં જ્યાં ભારે વરસાદ આવે અને પાણી ભરાઈ જાય એવા વિસ્તારોમાંથી પણ લોકોએ સ્થળાંતર થવા માટેના તૈયારી રાખી લેવા જોઈએ અમારા તરફથી દરેક શાળાઓમાં સ્થળાંતર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને એ માટેની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે ખાસ કરીને પાવર સપ્લાય જો લાંબા સમય માટે બંધ થઈ જાય વાવાઝોડાના કારણે તો તેવા સંજોગોમાં જે ખાનગી હોસ્પિટલો છે અને એમાં પણ ખાસ કરીને જે કોવિડ હોસ્પિટલો છે ત્યાં પણ અમે તમામ ડોક્ટરો અને હોસ્પિટલોને વૈકલિક વૈકલ્પિક પાવર માટેની વ્યવસ્થા કરવા માટેની પણ ગઈકાલે જ અમે સૂચના આપી દીધી છે ફરીથી સર્વે જામનગરવાસીઓને એ જ સૂચન છે કે વાવાઝોડા બાબતે જે કંઈ સૂચના તંત્ર તરફથી મળે અને મીડિયા તરફથી પણ આપણને મળે એનું ચોક્કસથી પાલન કરી